આફ્રિકાના તંઝાનિયામાં ગુજરાતી મૂળના અબજપતિનું અપહરણ કરાયું છે. મોહમ્મદ દેવજી નામના અબજોપતિનું દાર એ સલામના જીમમાં જતી વખતે અપહરણ કરાયું. મોહમ્મદના પિતાએ 1970માં મેલ્ટ નામની કંપનીની સ્થાપના કરી હતી અને મોહમ્મદ દેવજી 11,000 કરોડથી પણ વધુની સંપત્તિના માલિક છે. સભ્ય સમાજને ઝાંખપ લગાવતો વીડિયો વાયરલ થયો છે. એક યુવતી સાથે અભદ્ર વર્તન કરાઈ રહ્યું છે. એક યુવક દ્વારા યુવતીની પરાણે છેડતી કરાઈ રહી છે. કામકાજના સ્થળે જ યુવતીના અંગ ઉપાંગો સાથે ક્ષોભજનક વર્તન થઈ રહ્યું છે અને આ છેડછાડની ઘટના અત્યંત શરમજનક છે. જો કે વીડિયો કયા શહેરનો છે, કયા સમયનો છે કે તેની તારીખ કઈ છે તે નથી જાણી શકાયું, પરંતુ કામના સ્થળ પર જ સાથી પુરુષ કર્મચારીએ જાણે કે યુવતીની મજબૂરીનો લાભ ઉઠાવ્યો અને યુવતી નોકરીની મજબૂરીમાં બધો અત્યાચાર પરાણે સહન કરતી હોય તેમ લાગી રહ્યું છે. દ્રશ્ય પરથી આ વિડીયો કોઈ એમ્બ્રોઇડરી યુનિટનો હોય તેમ લાગી રહ્યું છે. આગળના સમાચારમાં, સુરતમાં તસ્કરી ટોળકીઓએ આતંકી મચાવ્યો છે અને હવે સરકારી તેમજ સહકારી કચેરીઓને તસ્કરોએ નિશાન બનાવી છે. સુરતના પલસાણા, કોસંબા અને હવે ઓલપાડની 3 સહકારી મંડળીઓને નિશાન બનાવી લાખોની ચોરી કરી ફરાર થઈ ગયા. 5થી વધુ ચોરોની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જોકે તસ્કરો જિલ્લાની પોલીસ સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. જણાવી દઈએ કે સુરતમાં તસ્કરો બેફામ બન્યા છે અને સહકારી સંસ્થાઓને હવે આ તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવી રહી છે અને સહકારી સંસ્થાઓમાં તસ્કરો રોજ બરોજ આ રીતે ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. કોના યોગ આપણી મંડળીના તાળા તૂટેલા છે ઓફિસના. ત્યાર પછી આવીને જોયું તો પૈસા 1,78,000 જેવા અમારા અંદરથી ગયા છે તિજોરીમાંથી. તિજોરીને ઘણું નુકસાન થઈ ગયું છે. ભૂગામમાં ગઈ તિજોરી હતી અને ત્યાર પછી જે કેમેરાઓ હતા એ કેમેરાઓનું પણ નુકસાન થઈ ગયું છે. આગળ વધી, અમદાવાદના YMCA રાજપથ અને કર્ણાવતી સહિતની ક્લબમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે અને ક્લબમાં ખાણીપીણીના સ્ટોલ પર દરોડા પાડી અને અખાદ્ય વસ્તુઓનો આરોગ્ય વિભાગ દ્વારા નાશ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે નવરાત્રિનો મહોત્સવ ચાલી રહ્યો છે અને તે દરમિયાન તમામ ગરબા આયોજનના સ્થળ ઉપર ખાણીપીણીના સ્ટોલ્સ લગાવવામાં આવેલા હોય છે અને આ સ્ટોલ્સ પર આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી અને જે પણ ખાદ્ય સામગ્રી છે તેનું ચેકિંગ કરવામાં આવ્યું છે. હાઇજેનિક કન્ડિશનમાં તૈયાર કરે અને સારી ગુણવત્તા હોય એનું ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે. આગળ વધીએ સમાચારમાં, તો સંસ્કારી નગરી વડોદરામાં નશાખોરીની હવે ખેર નથી. વડોદરા પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને NDPSની ટીમે વિશ્વામિત્રી નદીના કોતરો અને અન્ય અવાપરૂ સ્થળોએ નશો કરતા લોકો સામે ખાસ અભિયાન હાથ ધર્યું. એક ખાસ કીટની મદદથી ગાંજો, ચરસ કે અન્ય નશો કરતા લોકોનું સ્થળ પર જ ટેસ્ટિંગ કરવામાં આવે છે અને ઝડપાયેલા નશાખોરનું તેમના પરિવારની મદદથી વ્યસન છૂટે તે માટે કાઉન્સેલિંગ પણ કરાઈ રહ્યું છે. વડોદરા SOGએ પાછલા 7 દિવસમાં ભીમનાથ બ્રિજ, અટલાદરા સહિતના વિસ્તારોમાંથી અનેક નશાખોરોને ઝડપી પાડ્યા છે. તો એક વેચાણવાળો પકડાય તો બીજી પાસેથી પાછો એ લોકો પોતાનો સોર્સ ઉભો કરે, એટલે અમે કન્ઝપ્શન જે લોકો કરે છે એમને આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને અમારો આશય એમની પર કોઈ કાયદેકીય પ્રક્રિયા કરવાનો હાલ નથી, માત્ર એમને કાઉન્સેલિંગ કરાવીએ, એમના મા બાપના મદદથી, એમના ગાર્ડિયનના મદદથી અને એમના સાચા રસ્તે વાળીએ, એમને પરિસ્થિતિ વાકેફ કરીએ એ અમારો આશય છે. એબોન કીટ વડોદરા શહેર પોલીસે વસાવી છે. એમને સલાઈવાના ટેસ્ટના આધારે જો પોઝિટિવ આવે તો પછી અમે એમને રેફર કરીએ છીએ કાઉન્સેલિંગ માટે. જૂનાગઢ ખાતે માતાજીના નોરતાની આસ્થાભેર થઈ રહી છે ઉજવણી. છેલ્લા 40 વર્ષોથી વણઝારી ચોક ગરબીનું લોકો માં ભારે આકર્ષણ રહેલું છે અને અહીંયા 9 દિવસ સુધી અનોખા રાસ લેવાય છે. અહીંયા સળગતી ઇંઢોણીનો રાસ કરવામાં આવ્યો હતો, જેમાં રાસ રમતી યુવતીઓએ માથા પર સળગતી ઇંઢોણી મૂકી અને માતાજીના ગરબા લીધા હતા. નવરાત્રિ નવલા નોરતાની ઉજવણી તમામ લોકો ઉત્સાહભેર કરી રહ્યા છે અને માતાજીની આરાધના કરી રહ્યા છે, ત્યારે જૂનાગઢમાં આ ખાસ ગરબી ગ્રુપ દ્વારા
ગરબા રમવામાં આવ્યા. માથા પર સળગતી ઇંધોણી મૂકી અને ગરબા કરાયા, જે લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તો મા શક્તિની આરાધનાના પર્વ એવા નવરાત્રીનો આજે ચોથો દિવસ છે ત્યારે અમદાવાદીઓ પણ ગરબાના રંગમાં ઘેલા બન્યા. બોડકદેવના દીપ ટાવરમાં ગરબાની રમઝટ જામી હતી અને સ્થાનિક ખેલૈયાઓએ અવનવા સ્ટેપ્સ સાથે ગરબાની ધૂમ મચાવી. હું અહીંયા 10 વર્ષથી ગરબા રમું છું. અહીંયાના ગરબા બહુ જ પ્રખ્યાત છે. મને કેટલાય અવોર્ડ્સ પણ મળેલા છે અહીંયાથી, અને મને અહીંયા ખૂબ જ ગમે છે ગરબા ગાવું. આ ફ્લેટ બન્યા ત્યારથી જ અમે અહીંયા રહીએ છીએ અને 15 વર્ષથી અહીંયા જ ગરબા કરીએ છીએ. અમે લોકો શરૂઆતમાં ગરબા કરવા માટે આયોજન કરતા હતા અને અમને લોકોને પહેલેથી જ અહીંયા ગરબા કરવાની બહુ જ મજા આવે છે. અહીંયાથી હું ઘણા ઇનામો પણ જીતી છું. મારી નાની છોકરીને પણ અહીંયા સેફટી અને સારું રહે છે. લોક બહાર ઇસલી નહીં જાતે ક્યુંકિ યહાં પે ઇતની ઓપોર્ચ્યુનિટીઝ હૈ, ઇતની મજા આતી હૈ કિ હમકો બહાર જાને કી આજ તક કભી જરૂરત હી નહીં પડી. મેં યહાં પે પિછલે 6 સાલ સે ઘર મેં કરતે આ રહી હું, લેકિન બહાર ઇતની રશ મેં હમે હમારા ટેલેન્ટ દિખાને કા મોકા હી નહીં મિલતા. યહાં પે હર સાલ ઇતને સ્પોન્સર્સ આતે, હમે ઇતની મજા આતી હૈ કિ આપ ક્યા પૂછો. તો આ સાથે જ આપ સોશિયલ મીડિયા થકી પણ અમારી સાથે જોડાયેલા રહી શકો છો. અમારી વેબસાઇટ news18.com પર પણ તમામ સમાચારો મેળવી શકો છો. આ બુલેટિનમાં હાલ માત્ર આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.